Hello students, welcome back to our session. In the last session we had started with a new chapter number 12, soft skills. We discussed what is kinesics, that is the body language, and how the messages conveyed by body has meaning attached to it. We also discussed that 55% of communication is done by non-verbal languages, okay? And there are many types of it. First was body language. We discussed the role of different parts of body, that is head, face, eyes, gestures, body shape and posture, and how these parts of body communicate different things to us. એના પછી આપણે પ્રોક્સિમિક્સ, જેને આપણે સ્પેસ લેંગ્વેજ કહીએ છીએ, એના વિશે આપણે જાણ્યું હતું. એમાં એવું હોય છે કે બે વાત કરવાવાળા માણસો કેટલી દૂર ઊભા છે એ ઉપરથી તમે જાણી શકો છો કે એ લોકોની વચ્ચે કેટલો ક્લોઝ રિલેશન હોય છે. એમાં બી ચાર ટાઈપ હતા. ઇન્ટિમેટ, જ્યાં તમારાથી બહુ ક્લોઝ લોકો જ આવી શકે છે, ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ. પછી પર્સનલ, પછી સોશિયલ, અને પછી પબ્લિક. પબ્લિકમાં જે તમે પબ્લિક ગેધરિંગ્સમાં જાઓ છો અને ત્યારે તમે જે જોવો છો, એ લોકોની વાત આપણે કરીએ છીએ, જેમાં કદાચ સેન્ડરને માઇક લાઉડસ્પીકરની પણ જરૂર પડી શકે છે. એના પછીની ટાઈપ છે પેરાલેંગ્વેજ. પેરાલેંગ્વેજમાં હવે બે ટાઈપ છે, વોઇસ અને વર્ડ સ્ટ્રેસ. હવે પેરાલેંગ્વેજ એક લેંગ્વેજ નથી, પણ લેંગ્વેજનો ભાગ છે, અને આમાં વર્બલ કમ્યુનિકેશન થ્રુ આપણે સમજીએ છીએ. તમે જે બોલો છો એની ઉપર ફોકસ નથી કરતા, પણ તમે કેટલા જોરથી બોલો છો એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ. એટલે તમારો વોઇસ કેવો છે એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ. બીજી વસ્તુ એ કે તમે કયા વર્ડ ઉપર સ્ટ્રેસ આપો છો એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ, કે જે વર્ડ ઉપર તમે વધારે સ્ટ્રેસ આપતા હો એ વર્ડનો મીનિંગ એ હિસાબે ચેન્જ થઈ જતો હોય છે. તો સેન્ટેન્સ આખાનો મીનિંગ તમે એ હિસાબે સમજી શકતા હો છો. એ પછી આપણે એના એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ પણ ડિસ્કસ કર્યા હતા. અને પછી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો, જે છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. હવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ એટલે તમારું કમ્યુનિકેશન, લેંગ્વેજ, પર્સનલ હેબિટ્સ, ફ્રેન્ડલીનેસ, તમે બીજા લોકોની સાથે કેવી રીતના રહ્યો છો, શું તમે ટીમ વર્કમાં કામ કરી શકો છો, શું તમે બીજાને પોતાનાથી ઇન્ફિરિયર સમજો છો, એ બધી જ વસ્તુ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એને કહીએ છીએ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, કે તમે બીજા લોકોની સાથે કેવી રીતના રહ્યો છો. આને આપણે પીપલ સ્કિલ્સ પણ કહી શકીએ છીએ. ઓકે, હવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ આપણે જ્યારે સ્ટડી કર્યું ત્યારે આપણે સમજ્યું કે કોર્પોરેટ જોબ્સ તમારે કરવી હોય તો આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે, અને એમ્પ્લોયર્સ પણ એવા લોકોને જ હાયર કરે છે જેની ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ખૂબ જ સારી હોય છે, કેમકે એ લોકોને પોતાના કંપનીમાં કામ કરાવવું છે તો એ લોકોને એ જ જોતું હોય કે એનું કમ્યુનિકેશન સારું હોય, એ બીજા લોકોની સાથે સરખી રીતના રહી શકતા હોય. આના પછી આપણે રીઝન્સ જોયા હતા કે શું કામ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ઇટ્સ ક્રિએટ્સ અ પોઝિટિવ કમ્યુનિકેશન ક્લાઇમેટ, પીપલ ફીલ વેલ્યુડ એન્ડ રેકોગ્નાઇઝડ, ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ. એન્ડમાં અહીંયા એ લખતા ભૂલાઈ ગયો છે, તમે નહીં ભૂલતા. હેલ્પ્સ ટુ ઓવરકમ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન, પ્રમોટ્સ હેલ્ધી એન્ડ પોઝિટિવ રિલેશનશિપ્સ, બૂસ્ટ્સ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. પછી આપણે
ભણતા હતા કે ઇન્ટરપર્સનલ સ્કિલ્સની અંદર શું બધું આવે, કઈ કઈ સ્કિલ્સ આવે. તો એવી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11 સ્કિલ્સને આપણે લિસ્ટ ડાઉન કરી હતી, જેમ કે વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, લિસનિંગ સ્કિલ્સ, નેગોશિએશન, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિશન મેકિંગ, અસર્ટિવનેસ, પોઝિટિવ એટિટ્યૂડ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ટીમવર્ક. આમાંથી આપણે ડિટેલમાં વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, લિસનિંગ સ્કિલ્સ, નેગોશિએશન, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિસિશન મેકિંગ આપણે ડિસ્કસ કરી લીધી હતી. આજે આપણે અસર્ટિવનેસથી સ્ટાર્ટ કરવાનું છે. અસર્ટિવનેસ, વન શુડ એમ ટુ બી નાઇધર પેસિવ નોર અગ્રેસિવ. બીંગ અસર્ટિવ ઇઝ અબાઉટ એક્સપ્રેસિંગ યોર ફીલિંગ્સ એન્ડ બિલીવ્સ ઇન અ વે દેટ અધર્સ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ રિસ્પેક્ટ. ઇટ ઇઝ ફંડામેન્ટલ ટુ સક્સેસફુલ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ્સ. એટલે અગ્રેસિવ એટલે શું? દબાઈને પણ નહીં રહેવાનું અને બહુ ગુસ્સો પણ નહીં કરવાનો. પોતાના હકનું હોય ત્યારે એ વાત એવી રીતના કરવાની, પોલાઇટલી જ કરવાની, જેથી કરીને સામેવાળો વ્યક્તિ તમારી ફિલિંગ્સને સમજી શકે અને તમને રિસ્પેક્ટ આપી શકે. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ્સ માટે.